સુરતના કડોદરા નગર ખાતે બે દિવસ અગાઉ ચીફ ઓફિસર દ્વારા વધતા સંક્રમણને અટકાવવા શોપિંગ સેન્ટરના સમયમાં ફેરફારના નિર્ણયને બહોળો પ્રતિસાદ મળ્યો હતો। સુરતના કડોદરા નગર ખાતે બે દિવસ અગાઉ કડોદરા નગરપાલિકાના ચીફ ઓફિસર મિત્તલબેન દ્વારા કોરોના મહામારીના સંક્રમણને અટકાવવા મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા હતા, જેમાં કડોદરા નગર ખાતે આવેલ તમામ શોપિંગ મોલ તેમજ દુકાનના સમયમાં સવારે 8 વાગ્યાથી સાંજના 4 વાગ્યા સુધીનો રખાયો હતો, તેમજ રવિવારના દિવસે સંપૂર્ણ બંધ રાખવા જણાવ્યું હતું। સાથે જ શોપિંગ ધારકો તથા દુકાનોની અંદર ફરજિયાત માસ્ક તેમજ સોશિયલ ડિસ્ટન્સિંગ અને સેનેટાઇઝર વગેરે સરકારશ્રી દ્વારા આપવામાં આવેલ દિશા નિર્દેશોનું પાલન કરવાનું રહેશે, અને જો કોઈ ગ્રાહક વગર માસ્ક કે અન્ય નિયમોનું પાલન નહીં કરે તો તેને કોઈ પણ જાતની વસ્તુ દુકાન ધારકોએ આપવી નહીં તેવું જાહેરનામું પાલિકા દ્વારા ફરમાવવામાં આવ્યું હતું। અન્ય એક જાહેરનામા દ્વારા પાલિકા દ્વારા દંડની જોગવાઈ પણ કરવામાં આવી હતી, જેમાં અમુક દુકાનધારકો પાલિકાના નિયમોની એસી ટેસી કરી પોતાનો ધંધો બેરોકટોક ચાલુ રાખ્યો હતો, ત્યારે દુકાનધારકો જો નિયમોનું ઉલ્લંઘન કરવામાં આવશે તો 5,000 રૂપિયાનો દંડ વસૂલવામાં આવશે। તો આવા નિયમોનો ભંગ કરતા ઈસમોને દંડ ફટકારશે કે પછી કાકા મામાની લાગવગ લગાવી જવા દેવામાં આવશે તે તો આવનારો સમય જ બતાવશે, જેની અસર શનિવાર અને આજે રવિવારના દિવસે જોવા મળી હતી। કડોદરા નગર ખાતે આવેલ વિવિધ શોપિંગ સેન્ટરો તેમજ લારી ગલ્લાવાળા અમુક લોકોએ ચાલુ રાખી બાકીની દુકાનો સંપૂર્ણ બંધ જોવા મળી હતી। રમેશ ખંભાતી, દિવ્યાંગ ન્યૂઝ, કડોદરા।